ઓકે મિત્રો, આગળ આપણે જોઈએ કિર્ચોફના નિયમો. આની પહેલા આપણે જે કોષ છે કોષના શ્રેણી અને સમાંતર જોડાણની વાત કરી હતી. તો કોષના શ્રેણી અને સમાંતર જોડાણ છે એ શ્રેણી અને સમાંતર જોડાણનો ઉપયોગ કરીને આપણે જે પરિપથ છે વિદ્યુત પરિપથ છે વિદ્યુત પરિપથને આપણે ઉકેલ કરી શકીએ છીએ. એ સિવાય કિર્ચોફના નિયમો છે એ કિર્ચોફના નિયમો આપણને કેમ જરૂરી છે તો આગળ આપણે જોઈ ગયા ઓહ્મનો નિયમ અને અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ આપણે જોઈ ગયા. તો આ જે અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ અને ઓહ્મનો નિયમ છે તે સાદા પરિપથોને ઉકેલવા માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. પણ જ્યારે આપણને વિદ્યુત પરિપથમાં ઘણા બધા અવરોધો ઇન્ડક્ટર અને કેપેસિટર આપેલા હોય અને આપણને ઘણા બધા વિદ્યુત કોષો પણ પરિપથમાં જોડેલા હોય, મતલબ કે આવી જટિલ વિદ્યુત પરિપથ કે કોમ્પ્લેક્સ નેટવર્કને સોલ્વ કરવા માટે આપણે કિર્ચોફના નિયમોનો ઉપયોગ કરવો પડે છે. તો આપણે અહીંયા કિર્ચોફના બે નિયમો સમજવાના છે, કિર્ચોફનો પ્રથમ નિયમ અને કિર્ચોફનો બીજો નિયમ, કે જેને આપણે દાખલા ગણવા માટે ખૂબ જરૂરી છે. તો ધ્યાનથી એ આપણે સમજીશું. તો પહેલા તો આપણે વાત કરીએ તો કિર્ચોફના નિયમોની જરૂર આપણને કેમ પડી. તો સાદા પરિપથો આપણે ઓહ્મના નિયમથી ઉકેલી શકતા હતા, પરંતુ ઘણા બધા અવરોધો કેપેસિટરો અને ઇન્ડક્ટર એક પરિપથમાં જોડેલ હોય ત્યારે આપણે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરવો પડે. હવે આ જે કિર્ચોફના નિયમો સમજતા પહેલા આપણે એના બે જે કમ્પોનેન્ટ બેઝિક જે ભાગ છે એ ભાગને આપણે સમજીશું. તો મેં મિત્રો અહીંયા એક પરિપથ દોરેલો છે, એ પરિપથ પરથી બે વસ્તુ આપણે વ્યાખ્યાયિત કરીશું. પહેલું તો છે જંકશન. જંકશન એટલે બ્રાન્ચ પોઈન્ટ. તો બ્રાન્ચ પોઈન્ટ અથવા જંકશન શું છે? તો નેટવર્કમાં જે બિંદુ પાસે બે થી વધારે વાહકો ભેગા થતા હોય તેવા બિંદુને જંકશન કહે છે. નેટવર્ક એટલે મિત્રો આપણો જે પરિપથ છે એ પરિપથમાં કોઈ એક પોઈન્ટ આગળ, મતલબ કોઈ એક બિંદુ આગળ બે કરતા બે થી વધારે વાહકો, હવે વાહકો મતલબ અહીંયા આપણે લઈશું પ્રવાહો, બે થી વધુ પ્રવાહો ભેગા થતા હોય તેવા બિંદુને જંકશન કહીશું. તો અહીંયા મિત્રો આપણે સમજીએ તો મેં અહીંયા એ બિંદુ લીધેલું છે. તમે જોઈ શકો છો એ બિંદુમાં I1 પ્રવાહ બહાર નીકળે છે, I2 પ્રવાહ બહાર નીકળે છે અને I3 પ્રવાહ એ બિંદુની અંદર દાખલ થાય છે. મતલબ કે એ બિંદુ આગળ ત્રણ પ્રવાહો ભેગા થાય છે, બે પ્રવાહો બહાર નીકળે છે અને એક પ્રવાહ બિંદુમાં દાખલ થાય છે. તો આ જે એ બિંદુ છે એ બિંદુને આપણે શું કહીશું? જંકશન કહેવામાં આવે છે. કારણ કે ત્યાં શું થાય છે? બે થી વધુ પ્રવાહો ભેગા થાય છે. તો અહીંયા મિત્રો આપણને જંકશન શું છે એ જંકશન આપણને ખ્યાલ આવે. જંકશન બહુ જરૂરી વસ્તુ છે કે જેનો ઉપયોગ આપણે વિદ્યુત પરિપથોને સોલ્વ કરવા માટે ઉકેલવા માટે ખૂબ જરૂરી છે. તો જંકશન તમે અહીંયા સમજી શકો છો. એના પછી આપણે મિત્રો વાત કરીએ તો લૂપ, જેને બ્રાન્ચ પણ કહે છે. તો લૂપ એ શું છે? તો વાહકોથી બનતા બંધ પરિપથને, વાહકોથી બનતા બંધ પરિપથને આપણે લૂપ કહીએ છે. જેમ કે સમજો આ એ બી સી બી અને પાછો એ, એ થી બી, બી થી સી, સી થી બી, બી થી એ, તો એ આપણી એક લૂપ થઈ. ઓકે, તો અહીંયા એ થી બી, બી થી સી માં તમે જુઓ તો 30 ઓહ્મ નો અવરોધ છે, સી થી ડી, પછી ડી થી એ માં જુઓ તો 45 વોલ્ટ ની બેટરી છે, 1 ઓહ્મ અવરોધ છે, 40 ઓહ્મ અવરોધ છે. તો એમ જુદા જુદા વિદ્યુત ઘટકો ભેગા થઈ એક લૂપ
બનાવે છે. એ લૂપનો ઉપયોગ પણ આપણે કિર્ચોફના નિયમમાંને વિદ્યુત પરિપથને સોલ્વ કરવા માટે કરી શકે છે. તો મિત્રો આપણે લૂપ કોને કહીશું? તો એ થી બી, બી થી સી, સી થી ડી, ડી થી એ. તો આપણી આ એક લૂપ થઈ. એ જ રીતે મિત્રો એ થી એફ, એફ થી ઈ, ઈ થી ડી, ડી થી એ. એ આપણી બીજી લૂપ થઈ. એ જ રીતે મિત્રો એ થી બી, બી થી સી, સી થી ડી, ડી થી ઈ, ઈ થી એફ, એફ થી એ. એમ આપણી ત્રીજી લૂપ થઈ. તો એમ આપણને જુદી જુદી લૂપ, જે વિદ્યુત પરિપથ આપણને આપેલો હોય એ જુદી જુદી લૂપનો ઉપયોગ આપણે કિર્ચોફના નિયમમાં કરીએ છીએ. તો લૂપ સિમ્પલી આપણે શું કહીશું? તો વાહકોથી બનતા બંધ પરિપથને, વાહકોથી બનતા બંધ પરિપથને લૂપ કહે છે. તો મિત્રો અહીંયા આપણે બે વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે, એક જંકશન અને બીજો લૂપ, કે જેને આપણે કિર્ચોફના નિયમમાં ઉપયોગ કરીએ છીએ. તો જંકશન અને લૂપ અહીંયા તમને સમજ પડી હશે. તો આપણે હવે આગળ જઈએ તો કિર્ચોફનો પ્રથમ નિયમ સમજીએ. તો કિર્ચોફનો પ્રથમ નિયમ છે, એ કિર્ચોફનો પ્રથમ નિયમ આપણને વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ પણ કહે છે. ઓકે મિત્રો, તો અહીંયા કિર્ચોફનો પ્રથમ નિયમ આપણને વિદ્યુત ભાર સંરક્ષણ આપે છે. એટલે ઘણીવાર આપણને એવી રીતે પણ પ્રશ્ન પૂછાય છે કે કિર્ચોફનો વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ લખો, તો તેમાં તમારે કિર્ચોફનો પ્રથમ નિયમ ધ્યાનમાં રાખવાનો છે. તો અહીંયા આપણે નિયમને વ્યાખ્યાયિત કરતા પહેલા કિર્ચોફનો પ્રથમ નિયમ આપણને શું કહે છે તે સમજીએ. તો મિત્રો અહીંયા મેં એક પરિપથ, એક નેટવર્ક બનાવેલું છે, જ્યાં ઓ, ઓ શું છે? તો હવે તમે સમજી ગયા છો કે જંકશન આપણને શું કહે છે. તો નેટવર્કમાં જે બિંદુ પાસે બે થી વધારે પ્રવાહો ભેગા થતા હોય તેને આપણે શું કહીએ છીએ? જંકશન કહીએ છીએ. તો અહીંયા ઓ બિંદુ છે, ઓ બિંદુ આપણું શું થશે? જંકશન થશે. તો ઓ બિંદુ આપણું જંકશન છે કે જ્યાં I1 પ્રવાહ જંકશનમાં દાખલ થાય છે, I2 પ્રવાહ જંકશનમાંથી બહાર નીકળે છે, I3 પ્રવાહ જંકશનમાં દાખલ થાય છે, I4 પ્રવાહ જંકશનની બહાર નીકળે છે અને I5 પ્રવાહ પણ જંકશનની બહાર નીકળે છે. મતલબ કે અહીંયા આપણે જોઈએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે I1, I2, I3, I4 અને I5 પ્રવાહો ઓ જંકશન આગળ, ઓ જંકશન આગળ શું થાય છે? ભેગા થાય છે. તો ઓ આપણું જંકશન થઈ ગયું અને તેમાં ભેગા થતા પ્રવાહો આપણે અહીંયા જોયા. હવે મિત્રો વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તેનો મતલબ કે આગળ આપણે વિદ્યુત પ્રવાહ વ્યાખ્યાયિત કરી ગયા છે. વિદ્યુત પ્રવાહ વહન પામે છે, મતલબ શું વહન પામે છે? ટી સમયમાં તે વાહકમાંથી પસાર થતો વિદ્યુત ભાર, જે આપણને વાહક આપેલો છે એ વાહકમાં ટી સમયમાં કેટલો વિદ્યુત ભાર પસાર થાય છે એને જ આપણે શું કહીએ છીએ? વિદ્યુત પ્રવાહ, જે આપણે આગળ વિદ્યુત પ્રવાહમાં વ્યાખ્યાયિત કરી ચૂક્યા છે. તો મિત્રો સિમ્પલી અહીંયા આપણને જે પ્રવાહ આપેલા છે એ પ્રવાહ એક્ચ્યુઅલમાં શું છે? તો ટી સમયમાં તેમાંથી વાહકમાંથી પસાર થતા વિદ્યુત ભાર છે. તો ટી સમયમાં વાહકમાંથી કેટલા વિદ્યુત ભાર પસાર થાય છે? Q1, Q2, Q3, Q4 અને Q5 જેટલા વિદ્યુત ભાર જે આપણને જુદા જુદા વાહક આપેલા છે તેમાંથી પસાર થાય છે. હવે મિત્રો જો આપણને વિદ્યુત ભાર ખ્યાલ હોય, જેમ કે આપણે અહીંયા ધારી લીધું કે ટી સમયમાં Q1 વિદ્યુત ભાર, Q2 વિદ્યુત ભાર, Q3 વિદ્યુત ભાર, Q4 વિદ્યુત ભાર અને Q5 વિદ્યુત ભાર વહન પામે છે, તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા પરથી આપણને ખ્યાલ છે વિદ્યુત પ્રવાહ શું હતો. તો વિદ્યુત પ્રવાહ I બરાબર આપણે Q/T લેતા હતા, વિદ્યુત ભાર વહન પામતો વિદ્યુત ભાર ભાગ્યા તેને વહન પામવા માટે લાગતો સમય. તો અહીંયા આપણે ધાર્યું છે
કે Q1 જેટલો વિદ્યુતભાર t સમયમાં પહેલા વાહકમાંથી પસાર થાય છે મતલબ કે પહેલા વાહકમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ I1 આપણે શું લઈશું I1 બરાબર Q1 / t તો Q1 મિત્રો અહીંયા શું મળશે આપણને Q1 બરાબર I1 * t મળશે તો વિદ્યુતભાર Q1 આપણને મળી ગયો મતલબ કે પ્રથમ વાહક છે એ પ્રથમ વાહકમાંથી કેટલો વિદ્યુતભાર વહન પામે છે Q1 બરાબર I1 * t જેટલો વિદ્યુતભાર વહન પામે છે એ જ રીતે Q2 આપણે શું લખી શકીએ તો Q2 બીજા વાહકમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે I2 તેને પસાર થતા લાગતો સમય t એ જ રીતે આપણે Q3 બરાબર I3 * t Q4 બરાબર I4 * t Q5 બરાબર I5 * t આપણને મળે મતલબ કે મિત્રો અહીંયા આપણને જે વાહકો આપેલા છે એ વાહકોમાંથી પસાર થતા વિદ્યુતભારો Q1 Q2 Q3 Q4 અને Q5 મળી ગયો હવે મિત્રો આપણને ખ્યાલ છે કે વિદ્યુતભારના સંરક્ષણ કિર્ચોફનો પ્રથમ નિયમ છે કિર્ચોફનો પ્રથમ નિયમ આપણને શું આપે છે વિદ્યુતભારનું સંરક્ષણ આપણને આપે છે વિદ્યુતભારનું સંરક્ષણ મતલબ કે આપણે શું લઈ શકીએ તો મિત્રો પ્રવાહ પસાર થાય છે એનો મતલબ શું થયો તો આપણા ઘરમાં જે વાયર છે એ વાયરમાં જ્યારે વિદ્યુતભાર મતલબ ઇલેક્ટ્રોન વહન પામે છે તો એ ઇલેક્ટ્રોન એ વાહક એ તારમાં ભેગા થતા નથી પણ એ શું થાય છે સતત વહન પામે છે મતલબ કે એક છેડાથી જેટલા વિદ્યુતભાર આપણે દાખલ કરીએ છે એટલા જ વિદ્યુતભાર સામેના છેડાથી શું થાય છે બહાર નીકળી જાય છે મતલબ કે વિદ્યુતભારનું ત્યાં જેટલા વિદ્યુતભાર દાખલ થયા એટલા જ વિદ્યુતભાર બીજા છેડેથી બહાર નીકળી ગયા મતલબ શું કહેવાય કે વિદ્યુતભારનું સંરક્ષણ થયું હવે મિત્રો તમે જુઓ તો I1 પ્રવાહ જંકશનમાં દાખલ થાય છે I3 પ્રવાહ જંકશનમાં દાખલ થાય છે તેનો મતલબ શું થયો Q1 અને Q3 વિદ્યુતભાર જંકશનમાં દાખલ થાય છે હવે આપણને અહીંયા Q1 અને Q3 વિદ્યુતભાર તો મળી ગયા છે તો Q1 અને Q3 વિદ્યુતભાર જંકશનમાં દાખલ થયા તો એ જે વિદ્યુતભાર જંકશનમાં દાખલ થયો એ વિદ્યુતભાર હવે જંકશન આગળ તો ભેગો થશે નહીં એ વિદ્યુતભાર શું થશે ક્યાંક ને ક્યાંક બહાર નીકળવો જરૂરી છે તો એ વિદ્યુતભાર Q2 Q4 અને Q5 સ્વરૂપે બહાર નીકળશે મિત્રો સમજજો જંકશન આગળ Q1 અને Q3 વિદ્યુતભાર દાખલ થાય છે તો એ વિદ્યુતભાર Q2 Q4 અને Q5 સ્વરૂપે બહાર નીકળી જાય છે મતલબ કે જંકશન આગળ કુલ વિદ્યુતભાર કેટલો રહ્યો 0 ઓકે તો જે આપણે વિદ્યુતભારનો સંરક્ષણના નિયમને સાબિત કરે છે મતલબ કે જંકશન આગળ જેટલો વિદ્યુતભાર દાખલ થાય એટલો જ જંકશનમાંથી બહાર નીકળી જાય છે વધારે પણ નહીં અને ઓછો પણ નહીં તો મિત્રો આપણે અહીંયા જોયું તો Q1 અને Q3 વિદ્યુતભાર જંકશનમાં દાખલ થાય છે તો એને આપણે એક બાજુ લઈ લઈએ સમીકરણની એક બાજુ લઈ લઈએ તો Q1 + Q3 જંકશન આગળ દાખલ થતો વિદ્યુતભાર બરાબર એટલો જ વિદ્યુતભાર શું થાય છે જંકશનમાંથી બહાર નીકળી જાય છે તો કેટલો વિદ્યુતભાર જંકશનમાંથી બહાર નીકળે છે Q2 Q4 અને Q5 તો બરાબર જંકશનમાંથી બહાર નીકળતો વિદ્યુતભાર Q2 Q4 અને Q5 મતલબ કે એક બાજુ શું મળ્યું જંકશનમાં દાખલ થતો વિદ્યુતભાર બરાબર બીજી બાજુ જંકશનમાંથી બહાર નીકળતો વિદ્યુતભાર મતલબ કે વિદ્યુતભારનું ત્યાં શું થાય છે સંરક્ષણ થાય છે તો મિત્રો અહીંયા આપણે આગળ જોઈએ તો Q1 આપણને ખ્યાલ છે Q1 બરાબર તો શું છે I1 * t એ જ પ્રમાણે Q3 I3 * t બરાબર Q2 I2 * t + Q4 બરાબર I4 * t + Q5 બરાબર I5 * t
તો આપણે એની કિંમત મૂકીએ તો આપણને એક સમીકરણ મળશે. હવે બધામાં મિત્રો આપણે શું ધારેલું છે કે ટી સમયમાં આ બધા વિદ્યુતભાર વહન પામે છે, મતલબ કે દરેકે દરેક વિદ્યુતભારને વહન પામવા માટે લાગતો સમય સમાન છે. તો ટી અહીંયા આપણે બંને બાજુથી કેન્સલ કરી નાખીએ, સમય સરખો છે તો એ કોમન નીકળીને કેન્સલ થઈ જશે. તો I1 હવે અહીંયા બરાબરની આ બાજુ I2 પ્રવાહ છે, એને આપણે બરાબરની આ બાજુ લાવી દઈએ તો પ્લસ છે તો માઇનસ. એ જ રીતે અહીંયા I3 પ્લસ I4 ને બરાબરની આ બાજુ લાવી દઈએ તો માઇનસ I4, અને I5 ને બરાબરની આ બાજુ લાવી દઈએ તો માઇનસ I5. બરાબર શું વધશે અહીંયા? ઝીરો. મતલબ કે I1 માઇનસ I2 પ્લસ I3 માઇનસ I4 માઇનસ I5 બરાબર ઝીરો. તો આ જે આપણને મળ્યું તો કુલ પ્રવાહ અહીંયા શું થશે? તો કુલ પ્રવાહનો બેઝિક સરવાળો, આ જે સંજ્ઞા છે એ કુલ પ્રવાહના સરવાળાની, એપ્સિલોન જે કુલ પ્રવાહના સરવાળાની સંજ્ઞા છે, તો એપ્સિલોન I બરાબર આપણે શું લઈ શકીએ? ઝીરો બરાબર ઝીરો. મતલબ કે અહીંયા કુલ પ્રવાહ જે છે એ કુલ પ્રવાહ હંમેશા આપણને કેટલો મળે છે? ઝીરો મળે છે. તો જેને આપણે કિર્ચોફનો પ્રથમ નિયમ કહીએ છે. તો અહીંયા મિત્રો કિર્ચોફના પ્રથમ નિયમનું સ્ટેટમેન્ટ આપણે જોઈએ તો જંકશન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો, વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. બેઝિક સરવાળો આપણે જે લઈએ એ આપણને હંમેશા શૂન્ય મળે છે, જેને આપણે કિર્ચોફનો પ્રથમ નિયમ કહીએ છે. તો જંકશન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો હંમેશા શૂન્ય હોય છે, જેને આપણે કિર્ચોફનો પ્રથમ નિયમ કહીએ છે. તો હવે મિત્રો હવે આપણને આ જે પ્રવાહ આપેલા છે એ પ્રવાહને સીધી સિમ્પલ લેંગ્વેજમાં આપણે કહીએ, દાખલામાં જ્યારે આપણે એની સંજ્ઞાનો ઉપયોગ કરવો, તમે જોઈ શકો છો પ્રવાહ અમુક પ્રવાહ ધન છે, અમુક પ્રવાહ આપણે ઋણ લીધા છે. મતલબ કે જો તમે અહીંયા ધ્યાનથી જુઓ તો જે પ્રવાહો જંકશન આગળ દાખલ થાય છે એ પ્રવાહોને આપણે શું ધાર્યા છે? ધન. અને જે પ્રવાહો જંકશનમાંથી બહાર નીકળે છે એ પ્રવાહો આપણે ઋણ લીધા છે. એનો મતલબ કે જેટલો પ્રવાહ જંકશનમાં દાખલ થાય છે એટલો જ પ્રવાહ જંકશનમાંથી બહાર નીકળી જાય છે, મતલબ કે તેનો બેઝિક સરવાળો હંમેશા શું આવે? આપણને શૂન્ય આવે છે. જેમ આપણે અહીંયા જંકશનમાં દાખલ થતા પ્રવાહોને ધન લીધા છે એ જ રીતે સંજ્ઞામાં આપણે જંકશનમાં દાખલ થતા પ્રવાહોને ઋણ અને બહાર નીકળતા પ્રવાહોને ધન પણ લઈ શકીએ છીએ. આપણે કોઈ પણ રીતે સંજ્ઞા ધારી શકીએ છીએ. જો દાખલ થતા આપણે ધન લઈએ તો બહાર નીકળતા પ્રવાહો ઋણ લેવાના, અને જો દાખલ થતા પ્રવાહો આપણે ઋણ લઈએ તો બહાર નીકળતા પ્રવાહો આપણે ધન લેવાના. તો આપણને આપણી સંજ્ઞામાં કોઈ દિવસ મિસ્ટેક થશે નહીં, જે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમે કઈ રીતે પ્રવાહોની સંજ્ઞા તમે લો છો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે મિત્રો, તો આ છે આપણો કિર્ચોફનો પ્રથમ નિયમ કે જે આપણને ન્યુમેરિકલ સોલ્વ કરવા માટે ખૂબ જરૂરી છે. હવે આપણે જોઈશું કિર્ચોફનો બીજો નિયમ. હવે આપણે વાત કરીએ કિર્ચોફનો બીજો નિયમ. તો કિર્ચોફનો બીજો નિયમ છે એ કિર્ચોફના પ્રથમ નિયમની જેમ કે કિર્ચોફનો પ્રથમ નિયમ છે વિદ્યુતભારનું સંરક્ષણ કરે છે, જેથી આપણે તેને કિર્ચોફનો વિદ્યુતભારનો સંરક્ષણનો નિયમ તરીકે પણ ઓળખી શકીએ છીએ. એ જ રીતે કિર્ચોફનો બીજો નિયમ છે એ કિર્ચોફનો બીજો નિયમ ઉર્જાનું સંરક્ષણ
કરે છે, જેના કારણે આપણે કિર્ચોફના બીજા નિયમને ઉર્જા સંરક્ષણના નિયમ તરીકે પણ ઓળખી શકીએ છે. તો મિત્રો અહીંયા આપણે વાત કરીએ તો કિર્ચોફનો બીજો નિયમ કે જે ઉર્જા સંરક્ષણ તરીકે પણ ઓળખાય છે, તો અહીંયા આપણે એક બંધ પરિપથ વિચારેલો છે. જે બંધ પરિપથમાં આપણે જોઈએ તો અહીંયા એપ્સિલોન 1 ના એક બેટરી જેનો EMF એપ્સિલોન 1 અને બીજી બેટરી જેનો EMF એપ્સિલોન 2 છે તેને આપણે જોડેલ છે. બીજો આ જે પરિપથ છે આપણે તેમાં આપણે R1 R2 R3 R4 R5 પાંચ અવરોધો જોડેલા છે અને જેમાંથી અનુક્રમે I1 I2 I3 I4 અને I5 પ્રવાહો વહન પામે છે. તો અહીંયા આપણને પરિપથમાં એક તો કોષો જોડેલા છે જેના EMF આપણને આપેલા છે અને અવરોધો જોડેલા છે અને તેમાંથી પસાર થતા પ્રવાહ આપણે અહીંયા લીધેલા છે. બીજું આપણે જોઈએ મિત્રો તો A B C D E આગળના વિદ્યુત સ્થિતિમાનોની વાત કરીએ તો A આગળનો વિદ્યુત સ્થિતિમાન VA, B આગળનો વિદ્યુત સ્થિતિમાન VB, C આગળનો વિદ્યુત સ્થિતિમાન VC, D આગળનો વિદ્યુત સ્થિતિમાન VD અને E આગળનો વિદ્યુત સ્થિતિમાન VE આપણે લઈએ છીએ. તો આમ આપણને પરિપથમાં આટલા ઘટકો આટલી વસ્તુઓ આપણને આપેલી છે. આ પરિપથનો ઉપયોગ કરીને આપણે કિર્ચોફનો બીજો નિયમ સાબિત કરવાનો છે અને તેને વ્યાખ્યાયિત કરવાનો છે. હવે આપણે કિર્ચોફનો બીજો નિયમ સાબિત કરીએ અને તેને વ્યાખ્યાયિત કરીએ તેની પહેલા અહીંયા મિત્રો જે પ્રવાહ પસાર થાય છે તેની દિશા અને જે આપણને બેટરીના EMF આપેલા છે તેની દિશા જાણવી ખૂબ જરૂરી છે. તો અને તો જ આપણે કિર્ચોફનો બીજો નિયમ સાબિત કરી શકીએ. તો મિત્રો સમજો, અહીંયા આપણે જ્યારે આ E છેડાથી પ્રવાસ કરવાની શરૂઆત કરીએ, મતલબ E છેડાથી આપણે ચાલવાની શરૂઆત કરીએ પરિપથ પર, તો આપણને જો પ્રવાહની દિશામાં ચાલતા હોઈએ, જો પ્રવાહની દિશામાં ચાલતા હોઈએ, જેમ કે I1 પ્રવાહ છે, I1 પ્રવાહ ઉપરની દિશામાં છે અને આપણે અહીંથી A થી B તરફ જઈએ છે, A ઊંચો વિદ્યુત સ્થિતિમાન છે, B નીચો વિદ્યુત સ્થિતિમાન છે, મતલબ A થી B તરફ આપણે જઈએ છે, તો A થી B તરફ જ્યારે આપણે ગતિ કરતા હોઈએ ત્યારે R1 અવરોધમાં કઈ ઊર્જાનો વ્યય થાય છે, મતલબ કે અહીંયા આપણે I1 R1 જે આપણને મળશે એ I1 R1 ને વિદ્યુત સ્થિતિમાન ઓહ્મના નિયમ પરથી V IR પરથી I1 R1 આપણને જે મળશે તેને આપણે શું લઈશું, ઋણ લઈશું. I1 R1 આપણને જે મળશે તેને આપણે શું લઈશું, ઋણ લઈશું. પછી જેમ આપણે આગળ જઈએ તો R2 આગળ જોઈએ તો R2 આગળ આપણે આ દિશામાં ચાલીએ છીએ મિત્રો, એથી B ગયા, B થી C આપણે જતા હોઈએ, તો B થી C જતા હોઈએ ત્યારે I2 પ્રવાહની વિરુદ્ધ દિશામાં આપણે જવાનું થાય છે. તો I2 પ્રવાહની વિરુદ્ધ દિશામાં જ્યારે આપણે જતા હોઈએ ત્યારે અહીંયા આપણને I2 R2 જે મળશે એ I2 R2 ને આપણે ધન લઈશું. જો પ્રવાહની દિશામાં ચાલતા હોઈએ તો ઋણ અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ચાલતા હોઈએ તો ધન આપણે લઈશું. તો એ પ્રમાણે I2 R2 આપણને મિત્રો અહીંયા શું મળશે, ધન મળશે. ત્યાંથી આપણે જઈએ તો C થી D જતા I3 પ્રવાહ R3 માંથી વહન પામે છે. C થી D પ્રવાહની દિશામાં આપણે જઈએ છે, મતલબ કે I3 R3 આપણને કેવું મળશે, ઋણ મળશે, માઇનસ I3 R3. એ જ રીતે D થી E જઈએ આપણે તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં ચાલીએ છે, તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોઈએ તો I4 R4 આપણને શું મળશે, ધન મળશે. એ જ રીતે E થી A આપણે જતા હોઈએ તો E થી A આપણે જતા હોઈએ ત્યારે
I5 R5 આપણને પ્રવાહની વિરુદ્ધ દિશામાં I5 R5 આપણને ધન મળશે મતલબ કે સિમ્પલી આપણે મિત્રો શું યાદ રાખવાનું છે કે જ્યારે આપણે પ્રવાહની દિશામાં જતા હોઈએ ત્યારે અવરોધ આગળના વિદ્યુત સ્થિતિમાન માટે વિદ્યુત સ્થિતિમાન મેં એટલા માટે લીધું છે કે ઓહ્મના નિયમ પરથી આપણે શું લઈ શકીએ I1 R1 આગળના વિદ્યુત સ્થિતિમાન માટે ઋણ મતલબ પ્રવાહની દિશામાં જતા હોઈએ તો આપણને શું મળશે ઋણ મળશે અને પ્રવાહની સામેની દિશામાં જતા હોઈએ મતલબ પ્રવાહની વિરુદ્ધ દિશામાં આપણે જતા હોઈએ તો અવરોધ આગળનો વિદ્યુત સ્થિતિમાન આપણે ધન લઈશું હવે મિત્રો આપણે વાત કરીએ બેટરી જે આપણે અહીંયા કોષ જોડેલા છે બેટરી જોડેલી છે એના EMF ની સંજ્ઞા આપણે કઈ રીતે લઈશું તો અહીંયા મિત્રો આપણે જ્યારે પ્રવાહ ઋણ છેડામાં બેટરીના ઋણ છેડામાં દાખલ થઈને ધન છેડામાંથી બહાર નીકળતો જેમ કે I1 પ્રવાહ છે એ epsilon 1 EMF ધરાવતી બેટરીના ઋણ છેડામાં દાખલ થાય છે અને ધન છેડામાંથી બહાર નીકળે છે તો ઋણમાં દાખલ થઈ ધનમાંથી બહાર નીકળતો હોય તો એપ્સિલોન 1 ને આપણે શું લઈશું ધન નિશાની લઈશું ઓકે મિત્રો મતલબ કે પ્રવાહ જ્યારે ઋણ છેડામાંથી દાખલ થઈ ધનમાંથી બહાર નીકળતો હોય તો તેને આપણે ધન લઈશું અને જ્યારે પ્રવાહ ધન છેડામાંથી દાખલ થઈ મતલબ કે આપણે જે ચાલતા હોઈએ એ દિશામાં જ્યારે પ્રવાહ ધન છેડામાંથી દાખલ થઈ ઋણ છેડામાંથી બહાર નીકળતો હોય ત્યારે આપણે એ EMF ને શું લઈશું ઋણ લઈશું ઓકે મિત્રો તો સિમ્પલ બેટરીમાં ધન છેડાથી પ્રવાહ દાખલ થઈ ઋણ છેડાથી બહાર નીકળે તો EMF ઋણ અને ઋણમાંથી દાખલ થઈ ધન છેડાથી બહાર નીકળે તો EMF ધન લઈશું મતલબ સીધે સીધો આપણે મિત્રો જોઈએ કે જ્યારે આપણે ચાલતા હોઈએ અને આપણે ઋણમાંથી દાખલ થઈ ધનમાંથી બહાર નીકળતા હોઈએ તો પાછળની જે સંજ્ઞા હશે તે ધન હશે તો એ આપણે EMF ને ધન લઈશું અને ઋણ હશે તો ઋણ લઈશું મતલબ પ્રવાહ જે પ્રમાણે પસાર થતો હોય અને જે એનો જ્યાંથી બહાર નીકળતો હોય એ છેડાની સંજ્ઞા આપણે અહીંયા લઈશું EMF માટે ઓકે હવે આપણે અહીંયા આ જે પરિપથ આપેલો છે એ પરિપથની આપણે જે પ્રમાણે સંજ્ઞાની વાત કરી એ પ્રમાણે આપણે એને લાગુ પાડીએ તો આપણને શું મળે છે તો મિત્રો આપણે એ છેડાથી ચાલુ કરીશું સમજો એ છેડાથી આપણે ચાલુ કરીએ તો એ છેડાનો વિદ્યુત સ્થિતિમાન મેં કેટલો લીધેલો છે VA જેટલો વિદ્યુત સ્થિતિમાન છે તો અહીંયા આપણે A થી B VA થી VB તરફ જઈશું પછી VB થી VC તરફ અને VC થી VD તરફ VD થી VE તરફ અને VE થી પાછા VA પર આવી જઈશું તો મતલબ અહીંયા VA છે તો VA ત્યાંથી આપણે પ્રવાસની શરૂઆત કરીએ તો પહેલા આપણે પ્રવાહની દિશામાં ચાલીએ છે પ્રવાહની દિશામાં ચાલતા હોઈએ ત્યારે આપણને શું મળશે મિત્રો I1 R1 છે તો VA VA વિદ્યુત સ્થિતિમાન માઇનસ I1 R1 ઓકે માઇનસ R1 R1 પછી આપણા માર્ગમાં શું આવે છે બેટરી જેનો EMF કેટલો છે એપ્સિલોન 1 તો માઇનસ થી પ્લસ આપણે જઈએ છે મતલબ કે EMF કેટલો થાય છે ઋણ છેડામાં પ્રવાહ દાખલ થાય છે અને ધનમાંથી બહાર નીકળે છે મતલબ કે બેટરીનો EMF પ્લસ એપ્સિલોન 1 થશે પછી આપણે આગળ જોઈએ તો B થી C માં આપણે જઈએ તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં આપણે ચાલીએ છીએ તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં ચાલતા હોઈએ તો I2 R2 મિત્રો શું થશે પ્રવાહની વિરુદ્ધ દિશા છે એટલે ધન આવશે પ્લસ I2 R2 પછી આપણે આગળ જઈએ તો C થી D માટે C થી D પહેલા આપણને બેટરી માર્ગમાં આવે છે બેટરીમાં આપણે કઈ રીતે જઈએ છે પ્લસ થી માઇનસ પ્રવાહ કઈ રીતે પસાર થાય છે ધન છેડામાં દાખલ થઈ ઋણ છેડામાં બહાર નીકળે છે મતલબ કે એ આપણને કેટલું મળે છે માઇનસ એપ્સિલોન
2 જેટલો મળે છે. ત્યાંથી આપણે આગળ જઈએ તો I3 જેટલો પ્રવાહ R3 માં પસાર થાય છે અને આપણે પ્રવાહની દિશામાં જ ચાલીએ છે. તો પ્રવાહની દિશામાં હોવાથી -I3 R3 આવશે. તેનાથી આગળ જઈએ તો D થી E આપણે પ્રવાહ I4 પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈએ છે. હવે I4 પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈએ મતલબ કે આપણને શું મળશે, +I4 R4. અને E થી A માટે આપણે જોઈએ તો અહીંયા આપણે પાછા I5 પ્રવાહની વિરુદ્ધ દિશામાં ચાલીએ છે. I5 પ્રવાહની વિરુદ્ધ દિશામાં ચાલતા હોઈએ એટલે આપણને આ શું મળશે મિત્રો, +I5 × R5 બરાબર પાછા આપણે કેટલે આવી ગયા A આગળ, અને A આગળનો વિદ્યુત સ્થિતિમાન કેટલો હશે, VA જેટલો વિદ્યુત સ્થિતિમાન છે, મતલબ બરાબર VA થશે. તો મિત્રો આ રીતે આપણે આ પરિપથ પર આપણને જે સંજ્ઞા આપણે અહીંયા જોઈ છે એ પ્રમાણે આપણે એનું સમીકરણ લખી શકીએ છીએ. તો અહીંયા આપણે આ પરિપથ માટે એક સમીકરણ અહીંયા જોયું, તો જેને હવે આપણે સોલ્વ કરીએ તો VA વિદ્યુત સ્થિતિમાન કેન્સલ થઈ જશે, બંને વિદ્યુત સ્થિતિમાન સમાન છે તો એને આપણે કેન્સલ કરી દઈએ. તો હવે વધશે શું, તો એક બાજુ આપણે અવરોધમાંનો વિદ્યુત સ્થિતિમાન અને બીજી બાજુ બરાબરની બીજી બાજુ જે આપણને બેટરી આપેલી છે તેના EMF ને લઈ લઈએ. તો અહીંયા -I1R1 +I2R2 -I3R3 +I4R4 +I5R5 બરાબર. હવે આ જે EMF છે EMF ને અહીંયા VA તો કેન્સલ થઈ ગયા તો 0 હશે, 0 હશે મતલબ આ EMF ને આપણે આ બાજુ લઈ જઈએ તો પ્લસ છે તો શું થશે, -ε1, અને -ε2 ને બરાબર ની આ બાજુ લઈ જઈએ તો ઋણ છે તો +ε2 થશે. મતલબ કે અહીંયા આપણે બરાબર ની એક બાજુ અવરોધમાંનો વિદ્યુત સ્થિતિમાન બરાબરની બીજી બાજુ જે આપણે પરિપથમાં બેટરી જોડેલ છે એના EMF આપણે લઈ લીધા. હવે મિત્રો જો આપણે આનો બેઝિક સરવાળા સ્વરૂપે દર્શાવીએ તો અહીંયા આ જે વિદ્યુત સ્થિતિમાનો છે મતલબ કે પ્રવાહ અને અવરોધોનો ગુણાકાર જે છે એનો સરવાળો આપણને કેટલો મળશે, IR, તો સમેશન ઓફ I બરાબર 1 થી N, અને સમેશન ઓફ I બરાબર 1 થી N મતલબ કે આ જે A બરાબરની એક બાજુની જે બધી ટર્મો છે એમનો સરવાળો બરાબર સમેશન ઓફ I બરાબર 1 ટુ N ઇન્ટુ એપ્સિલોન. તો આપણને અહીંયા આ જે સમીકરણ આપણને મળ્યું તેના પરથી કિર્ચોફના નિયમને આપણે વ્યાખ્યાયિત કરવો હોય મતલબ કે કિર્ચોફના નિયમનું સ્ટેટમેન્ટ આપણે લખવું હોય તો એ સ્ટેટમેન્ટ આપણે શું લખી શકીએ, તો સિમ્પલ વિચારો આ સમીકરણ પરથી. તો એક બાજુ આપણે શું કર્યું, તો I × R પ્રવાહ અને અવરોધોના ગુણાકારનો સરવાળો આપણે બેઝિક સરવાળો લીધો, અને બરાબરની બીજી બાજુ જે પરિપથમાં આપણે EMF જોડેલા છે એ EMF નો બેઝિક સરવાળો આપણે અહીંયા લીધો. તો હવે આ જે સરવાળા આપણને મળ્યા તેના પરથી આપણે એનો કિર્ચોફના નિયમનો બીજા નિયમનો સ્ટેટમેન્ટ જોઈએ. તો કોઈ બંધ પરિપથમાંના અવરોધો અને તેમનામાંથી વહેતા આનુષંગિક પ્રવાહો ના ગુણાકારોનો સમગ્ર બંધ માર્ગ પરનો બેઝિક સરવાળો તે બંધ માર્ગમાં લાગુ પાડેલા EMF ના બેઝિક સરવાળા બરાબર હોય છે. મતલબ કે આપણે ઉપર જે સાબિત કર્યું એ જ વસ્તુ આપણે શબ્દોમાં લખવાની છે કે બંધ પરિપથ આપેલો છે એ બંધ પરિપથમાં જેટલા પણ અવરોધો છે એ અવરોધો અને તેમાંથી પસાર થતા પ્રવાહોનો ગુણાકાર,
મતલબ કે i1 r1 i2 r2 i3 r3 i4 r4 અને i5 r5 નો ગુણાકાર ના ગુણાકાર ના સમગ્ર બંધ માર્ગ પર ના સમગ્ર બંધ માર્ગ પર ના બેઝિક સરવાળો મતલબ કે તેમનો સરવાળો એ એ તે બંધ માર્ગમાં એ બંધ માર્ગમાં લાગુ પાડેલ અહીંયા કેટલો ઈએમએફ આપણે લાગુ પાડેલ છે બે બેટરી જોડેલ છે એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 તો તે બંધ માર્ગમાં લાગુ પાડેલા ઈએમએફના બેઝિક સરવાળા બરાબર હોય છે તો સિમ્પલ આ આપણને યાદ રહી જાય તો તેના પરથી આપણે સ્ટેટમેન્ટ પણ લખી શકીએ છીએ તો મિત્રો આ થયો કિર્ચોફનો બીજો નિયમ કે જે આપણને ખૂબ જરૂરી છે કે જેના પરથી આપણે દાખલા પણ ગણી શકીએ છીએ અને ઘણીવાર આપણને કિર્ચોફના નિયમો પણ બોર્ડની એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાય છે તો જે આપણે ધ્યાનમાં રાખવાના છે કિર્ચોફના નિયમોના સ્ટેટમેન્ટ મિત્રો તમારે જે પ્રમાણે લખાવેલા છે એ પ્રમાણે જ લખવાના છે પોતાની ભાષામાં પોતાના સ્ટેટમેન્ટ બનાવીને લખવાથી માર્ક્સ મળતા નથી એટલે સ્ટેટમેન્ટો ખાસ યાદ રાખવા જરૂરી છે તો આ થયો આપણો કિર્ચોફનો પ્રથમ નિયમ અને કિર્ચોફનો બીજો નિયમ કે જે ધ્યાનથી તમારે સમજવાના છે